विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 માં જે આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે વર્ગ અને વર્ગમૂળ, એમાં આપણે ગયા વખતે ટોપિક જોયો હતો કે અવિભાજ્ય અવયવની મદદથી વર્ગમૂળ શોધવું, તો આપણે એ સહેલાથી જોયું, પરંતુ ધારો કે 4 5 અથવા 6 આંકડાની સંખ્યા હોય તો તમને અવયવ પાડવામાં મુશ્કેલી પડે, તમને અમને બધાને શું થાય, મુશ્કેલી થાય, તો એના નિવારણ માટે એક પદ્ધતિ આવી જે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું. કઈ પદ્ધતિ? ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું. તો આ રીતે વર્ગમૂળ કઈ રીતે આપણે શોધી શકીએ એ હવે આપણે જોઈએ. તો એના માટે તમારી બુકમાં અલગ અલગ સોપાનો આપેલા છે, મતલબ કે એ સોપાનો તમે વાંચશો તો થોડુંક તમને એવું લાગશે કે આ તો કઈ રીતે સંભવ બને, આ તો કઈ રીતે આવડશે, કઈ રીતે થશે, તો એવું ચિંતા કરવાની કોઈ જ જરૂર છે નહીં. ફક્ત હું તમને અહીંયા જે ગણાવું છું એ તમારે યાદ રાખવાનું અને એના આધારે તમે સરળતાથી દાખલો ગણી શકશો. તો અહીંયા હું એના માટે એક ઉદાહરણ લઉં છું. ઉદાહરણ તરીકે ધારો કે એવું તમને કીધું હોય કે 529 નું વર્ગમૂળ શોધો. પહેલા આપણે થોડીક નાની સંખ્યા લઈએ, તો 529 નું વર્ગમૂળ શોધવાનું તમને કહ્યું છે. તો સર્વપ્રથમ આપણે શું કરીએ, ભાગાકારની રીત છે એટલે આપણને ખબર પડી ગઈ કે ભાગાકાર કરો પડશે. તો અહીંયા મેં ભાગાકારની રીતે દર્શાવી દીધું 529. હવે તમારે સર્વપ્રથમ શું કામ કરવાનું, તો થોડાક આપણે છૂટા છૂટા અક્ષર લખીશું. જમણી બાજુથી બે બેની જોડી બનાવવાની અંકોની, કોની અંકોની, તો અહીંયા હું જમણી બાજુથી બે બેની અંકોની જોડી બનાવું, તો આ એક અને બે એટલે એક લાઈન મેં કરી, એક જોડી બનાવી દીધી. હવે આ બાજુ બીજો અંક તો છે નહીં, તો બીજો નથી તો કઈ નહીં, એની ફક્ત એક જ અંકની જોડી. જો 4 અંક હોય, ધારો કે 48 56 હોય, તો આ બેની જોડી અને આ બેની જોડી, બે બેની જોડી બને. પરંતુ 3 અંક હોય તો બેની જોડી બને અને પછી જેટલો અંક વધ્યો હોય એની જોડી. હવે તમે આ જોડી બનાવી દીધી. હવે તમારે વિચારવાનું કે ડાબી બાજુથી પહેલા જમણી બાજુથી જોડી બનાવી, ડાબી બાજુથી વિચારવાનું કે આપણે અહીંયા એવી કઈ સંખ્યા મૂકશું. અહીંયા આપણે સંખ્યા તો મૂકવી પડે ને, તો સંખ્યા મૂકવા માટે વિચારવાનું કે આપણી પહેલી જોડી કઈ છે, 5 ની. શેની જોડી છે? 5 ની. તો આપણે
वधी गयो तो आमा आ लेवासे नहीं अने आ लेवासे
અને શેષ 0 આવે એટલે આપણે શું કરવાનું અટકી જવાનું તો થોડીક આપણે બુદ્ધિ દોડાવવાની ધારો કે ઉંમર 6 છે એની બાજુમાં ધારો કે હું 4 મૂકું તો અહીં આપણે કેટલા મૂકવા પડે 4 64 ગુણ્યા 4 કેટલા થશે તો આપણે કરવા પડે 256 તો 25 હવે ધારો કે હું 66 ગુણ્યા 6 કરું અહીંયા આપણે શું મૂક્યું ધારો કે 6 ગુણો મૂક્યો તો અહીંયા પણ શું આવશે 6 તો 6 6 36 વધી 3 6 36 ને 3 39 જવાબ કેટલો આવ્યો 396 તો હવે તમે 325 મૂકશો કે 396 વાળો જવાબ તો 396 કેમ અહીંયા 396 છે માટે તો આપણે કયો અંક મૂકવો પડશે અહીંયા કેટલો મૂકીશું 6 તો ઉપર પણ 6 396 બાદબાકી થશે એટલે 000 તો 296 નું વર્ગમૂળ કેટલું આવશે 36 આ શું થયો આપણો જવાબ તો આ રીતે તમે કોઈ પણ રકમ આપેલી હોય તો ભાગાકારની રીતે શોધી શકો યાદ રાખવાનું શેષ હંમેશા 0 આપવી જોઈએ 0 આવે ત્યાં સુધી આપણે કરવા તો આ રીતે તમે બુકમાં બીજા ઉદાહરણો આપેલા છે તો તમે ગણજો હવે આપણે બીજું ભણીશું નેક્સ્ટ વિડીયોમાં